હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે દાખલા નંબર 6 સમજીશું અને એની સૂચના છે કે રેખા MN ની આકૃતિના આધારે વિધાનો સાચા છે કે ખોટા. ખરા ખોટા બેટા આપણે સમજીશું, આકૃતિ જોતા દેશું અને ખરા ખોટા સમજતા જઈશું. ઓકે બેટા, બાજુમાં આપણને આકૃતિ આપી છે, રેખા MN ની આપી છે અને એની પર બિંદુઓ દર્શાવેલા છે. ચલો એના આધારે આપણે વિધાન સમજીએ. પહેલું વિધાન છે કે QMON અને P એ રેખા MN પર આવેલા છે. ઓકે, ચલો ચેક કરીએ. તો QMON A અને P એ રેખા MN પર આવેલા છે. હા, તો વિધાન કેવું છે બેટા? સાચું છે. ઓકે, ત્યાર પછી બીજું વિધાન, MO અને N એ રેખાખંડ. હવે આ શું છે બેટા? રેખાખંડ MN પર આવેલા છે. કયા કયા? તો પહેલા રેખાખંડ આપણે MN જોઈ લઈશું. આ છે બેટા રેખાખંડ MN, અહીંથી તો અહીં સુધી આ રેખાખંડ MN છે. ઓકે, હવે એની પર બિંદુઓ કયા છે બેટા? તો MO અને N. MO અને N, હા સાચું, આ રેખાખંડ MN છે અને એની પર બિંદુ MO અને N આવેલા છે. તો વિધાન કેવું? સાચું બેટા. ઓકે, ત્યાર પછી M અને N એ MN ના અંત્ય બિંદુઓ છે. ઓકે બેટા, આપણે રેખાખંડ દોરીએ છીએ બેટા, બરોબર છે? તો આ બંને છે ને બેટા એના અંત્ય બિંદુઓ છે. ઓકે, તો M અને N રેખાખંડ આ MN છે અને આ બે એના અંત્ય બિંદુ છે. હા, વિધાન કેવું છે બેટા? સાચું છે, એ એના અંત્ય બિંદુ છે. ઓકે, ત્યાર પછી O અને N. તો O અને N એ OP ના અંત્ય બિંદુ છે. હવે બેટા રેખાખંડ OP છે, આ રેખાખંડ OP છે તો એના અંત્ય બિંદુ કયા હોય? O અને P હોય, બરોબર છે? આ O અને P એના રેખાખંડ અંત્ય બિંદુ હોય. O અને N હોઈ શકે? આ O અને N હોઈ શકે? ના, કયા હોઈ શકે? તો O અને P રેખાખંડ OP છે, એના અંત્ય બિંદુ પણ OP જ હોય, OP જ હોય, N હોઈ શકે નહીં. એ N એ એના અંત્ય બિંદુ છે. ના, તો વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, ત્યાર પછી M એ QO નું એક અંત્ય બિંદુ છે. કયું? M. તો આ છે M, એ QO નું. તો Q અને O નું અંત્ય બિંદુ છે. વિધાન કેવું? ખોટું. એના અંત્ય બિંદુ કયા હોય બેટા? Q જ હોય, M એનું અંત્ય બિંદુ હોઈ શકે નહીં. ઓકે, તો વિધાન કેવું કરીશું બેટા આપણે? ખોટું છે વિધાન. ત્યાર પછી એમ એ કિરણ ક્યુ પી પરનું એક બિંદુ છે. એમ તો આ એમ અને ક્યુ પી, તો ક્યુ પી ક્યાં છે બેટા? ક્યુ અને પી. એમ એ કિરણ ક્યુ પી પરનું એક બિંદુ છે. તો એમ એ ક્યુ અને પી પરનું બિંદુ છે. હવે આ આપણું કિરણ કર્યું, બરોબર? કયું કિરણ બેટા? તો ક્યુ અને પી. ઓકે, અને એની ઉપર એમ આવેલું છે, ક્યુ પી પર એમ આવેલું છે. તો હા, વિધાન કેવું? સાચું, ક્યુ પી પર બિંદુ એમ આવેલું છે. એમ એ કિરણ ક્યુ પી પરનો બિંદુ છે. વિધાન કેવું? સાચું છે, ક્યુ પી પર એમ બિંદુ આવેલું છે. વિધાન સાચું. ત્યાર પછી કિરણ ઓપી, તો કિરણ ઓ અને પી આ રહ્યું એ કિરણ ઓપી છે. અને સોરી, કિરણ ઓપી એ ક્યુપી થી, હવે બીજું ક્યુપી છે, એ આ બેટા ઓપી છે અને બીજું છે ક્યુપી. આ ઓપી અને આ ક્યુપી થી ભિન્ન છે. હા, જુદું છે બંનેથી, બરોબર? કારણ કે આનો ઉદ્ભવ બિંદુ છે એ ઓ છે. આ કિરણ નું ઉદ્ભવ બિંદુ કયું છે? ઓ. અને આનું ઉદ્ભવ બિંદુ કયું છે બેટા? ક્યુ. એટલે બંને કેવા છે? ભિન્ન છે. બંનેનો માર્ગ પણ અલગ છે, માટે બંને કેવા છે? સાચું. વિધાન કેવું છે બેટા? સાચું, બંનેનો માર્ગ અલગ છે, બંને ભિન્ન છે, બંનેનો ઉદ્ભવ બિંદુ અલગ છે. H બેટા, કિરણ OP અને કિરણ OM એ સમાન છે. બંનેનો ઉદ્ભવ બિંદુ કયું છે બેટા? O, બરાબર છે? હવે O થી P તરફ અને O થી M તરફ ચલો જઈશું. O થી P તરફ એ કિરણ ગઈ બેટા, અને બીજું O થી M તરફ. તો O થી ક્યાં ગયું બેટા? N તરફ. આ O થી P તરફ ગયું અને આ O થી ક્યાં ગયું? N તરફ, બરાબર? તો શું આ બંને કિરણો સમાન છે? ના, ખોટું. બંને વિરુદ્ધ કિરણ છે, કારણ કે આ O થી
પી તરફ જાય છે અને બીજું ઓ થી એમ તરફ જાય છે એટલે બંને કઈ બાજુએ છે બેટા વિરુદ્ધ બાજુએ એટલે બંને સમાન સમાન કિરણો છે તો વિધાન બેટા કેવું આવશે ખોટું બંને સમાન નથી ઓકે બંને કેવા કિરણો છે બેટા વિરુદ્ધ કિરણો છે ઓકે ત્યાર પછી આગળ કિરણ OM એ OP નું વિરુદ્ધ કિરણ નથી ઓ બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે ઓ થી એમ તરફ ઓ થી એમ તરફ ઓકે અને બીજું ઓ થી પી તરફ ઓ થી પી તરફ આ ઓ થી પી તરફ તો બંને વિરુદ્ધ કિરણ નથી તો વિધાન કેવું ખોટું બંને વિરુદ્ધ કિરણ જ છે કારણ કે બંનેના માર્ગ કેવા છે અલગ અલગ એક ઓ થી તો એમ તરફ જાય છે અને બીજું ઓ થી પી તરફ જાય છે બંનેના માર્ગ કેવા છે અલગ બંને કેવા કિરણો છે વિરુદ્ધ કિરણો છે અહીંયા કહ્યું છે કે વિરુદ્ધ કિરણ નથી તો વિધાન કેવું ખોટું ઓકે પછી અહીંયા આગળ ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી ભાઈ કિરણ ઓપી છે આ કિરણ ઓ છે ઓપી છે તો એનું ઉદ્ભવ બિંદુ કયું છે ઓ તો એ કયું છે કે ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી ઓપી નું ઉદ્ભવ બિંદુ કયું હોઈ શકે બેટા ઓ જ હોઈ શકે ઓકે આ એનું ઉદ્ભવ બિંદુ છે પી તરફ જાય છે તો ઉદ્ભવ બિંદુ નથી તો વિધાન કેવું ખોટું ઓકે એન એ એન પી અને એન એમ એન એટલે કે અહીંયા આગળ બેટા એ એન પી તો એન થી પી તરફ અને એન એમ તો એન થી એમ તરફ નો ઉદ્ભવ બિંદુ છે હા યસ બંનેનો ઉદ્ભવ બિંદુ કયું છે આ એન છે એનું ઉદ્ભવ એન પી નું ઉદ્ભવ બિંદુ કયું એન અને એન એમ નું ઉદ્ભવ બિંદુ કયું એન બંનેનો ઉદ્ભવ બિંદુ તો એક જ છે એન થી પી તરફ જાય કે એન થી એમ તરફ જાય પણ બંનેનો ઉદ્ભવ બિંદુ તો એન જ છે તો વિધાન કેવું આવશે બેટા સાચું બંનેનો ઉદ્ભવ બિંદુ એક જ છે વિધાન સાચું હવે બેટા તમારે નોટ ની અંદર આકૃતિ પહેલા બાજુમાં દોરી દેવાની રહેશે વિધાનો લખવાના છે અને સાચું ખોટું જણાવવાનું છે વિધાનો સમજાઈ ગયા હશે ઓકે થેન્ક યુ